નમસ્કાર હું સુજલ દવે આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેર અને રાજ્યના અન્ય શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ઉપર રખડતા ઢોરની સમસ્યા એ આજી ઉદ્ભવેલી સમસ્યા નથી એ ઘણા સમયથી ઘણા વર્ષોથી ચાલતી સમસ્યા છે ફક્ત સરકાર આખાડા કાન કરે છે અને આ સમસ્યાથી ત્રાસી ગયેલી પ્રજા ફરી આ સમસ્યા ઉદ્ભવે એવા કૃત્ય કરતી રહે છે પણ આ વખતે બન્યું એવું કે જેને ક્યારેય તમે સ્પર્શી નથી શકતા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કાફલામાં એમનો રાષ્ટ્રધ્વજને લઈને જે કાફલો જઈ રહ્યો હતો એમાં ગાય ઘૂસી આવી ગાય અફડાતફડી મચાવીને ખુદ નીતિનભાઈ એમાં ઇન્જર થયા એ પછી એવી આશા હતી કે સરકાર આ રખડતા ઢોરની સમસ્યાને લઈ અને કોઈ પગલા ભરશે તેમ છતાંય ધ્યાનમાં રાખીને સરકારે આ બાબતે કોઈ જ પગલા ભર્યા નહીં ગણતરીના જ દિવસોમાં નીતિનભાઈ સાથે જે ઘટના બની એના બે કે ત્રણ દિવસમાં જ મુખ્યમંત્રીનો કાફલો જતો હતો એની વચ્ચે આખલો ગુસી આવ્યો મુખ્યમંત્રીના કોન્વેને રોકાવવું પડ્યું પણ વોટ બેંક બેંકને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ પગલા ભર્યા ન હતા આખરે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો રખડતા ઢોરની સમસ્યાઓથી વારંવાર અકસ્માત થતા હતા લોકોના જીવ જતા હતા એટલે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટે લાલ કરી ત્યારે સરકારે એક ઝુંબેશ હાથ ધરી અને રખડતા ઢોરની સમસ્યામાંથી પ્રજાને છોડાવવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે આ પ્રજાની ચિંતા નથી હાઈકોર્ટમાં પોતાનું ખરાબ ન દેખાય અને હાઈકોર્ટ કાન ન આંબળે એના માટે પ્રક્રિયા શરૂ થઈ છે પણ જે પણ કારણ હોય પ્રક્રિયા શરૂ થઈ છે એને આપણે આવકારવી જોઈએ હવે મૂળ વાત પર આજે આવીએ રખડતા ઢોરની સમસ્યા કેમ છે ક્યારથી છે આજે એની થોડીક વાત કરીશું રખડતા ઢોરની સમસ્યા આ સમસ્યાને મહા સમસ્યા બનાવવા માટે ત્રણ વ્યક્તિ જવાબદાર છે એક તો સૌથી પહેલા એ માલધારીઓ જે ઢોર ઉછેરે છે પશુને ઉછેરતા હોય છે બીજા તમારા જેવા પુણ્યશાળી આત્માઓ અને ત્રીજા ખુદ સરકાર કેમકે સમસ્યા જ્યારે વકરે ત્યારે સરકાર કહેવાતા જ પગલાં ભરે છે આ ત્રણ પ્રક્રિયા ક્યારેય બંધ થતી નથી આ ત્રણ જે વ્યક્તિઓમાં ક્યારેય સુધાર આવતો નથી જેને લઈ અને અત્યારે રખડતા ઢોરને પાંજરે પૂરવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એનાથી કોઈ ખુશ થવાની જરૂર નથી કેમ આગળ વાત કરીશું સૌથી પહેલા જે ત્રણ મેં પાસા બતાવે છે એની વિગતવાર વાત કરીએ માલધારીઓ પશુપાલન ન કરે તો શહેરીજનો રાજ્યની પ્રજા કે દેશની પ્રજાને દૂધ ન મળે આ સનાતન સત્ય છે એટલે માલધારીઓને પશુપાલનમાંથી પાછા ન વળી શકાય પણ જે માલધારીઓ પશુને ઉછેરે છે એમનું દૂધ દોઈ વેચે છે આવક ઉભી કરે છે એ જ માલધારીઓ આ ઢોરને યોગ્ય ખવડાવે છે નથી ખવડાવતા વિવાદમાં પડ્યા વગર રોજ સવારે ચરવા માટે મોકલી દે છે મિત્રો પશુને ચરવા માટે ઘરમાંથી બહાર કાઢવું આ યુગો યુગોથી ચાલતો રિવાજ છે પણ ક્યાં જંગલ પ્રદેશમાં શહેરમાં પશુને ખાવા માટે ક્યાંય ઘાસચારો નથી એટલે એ પશુ શું કરે છે રસ્તા પર પડેલો કચરો કોર્પોરેશન ન ઉઠાવેલો કચરો પોતાની ભૂખ સંતોષવા માટે એ પશુ એ કચરો ખાઈ લે છે આમાં પાપ ખુદ માલધારીઓને જ લાગવાનું છે કેમ કે તમે એને ઘાસચારો પૂરો પાડો છો કે નથી પાડતા એ વિવાદમાં નથી પડવું પણ તમે જે ઢોરને ઉછેરો છો એનું દૂધ વેચો છો એ શું ખાય છે એની જવાબદારી તમારી છે કેમ કે કચરા ભેગી ઘણી વખત ગાયો પોલિથિન બેગ કોથળીઓ આ ખાઈ જાય છે અને પેટમાં આ કોથળીઓ પસતી નથી જેથી ગાયની પાચનશક્તિ નબળી પડી જાય છે બીમાર થાય છે હજારો ગાયને જીવ બચાવવા માટે એમના ઓપરેશન કરવા પડે છે જો માલધારી ઢોરને રખડતું ન મૂકે અને ઘાસચારાની વ્યવસ્થા પોતાની ત્યાં જ કરે તો આ સમસ્યામાંથી ગાય બચી જાય એમ છે પ્રજા રખડતા ઢોરની સમસ્યાથી બચે ન બચે પછીની વાત છે પરંતુ પોલીથીન બેગ બેગ ખાવાની સમસ્યામાંથી ગાય બચી જશે બીજા નંબર પર આવે છે તમારા જેવા સેવાભાવી પુણ્યશાળી આત્માઓ હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે હિન્દુ ઘરમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે જમવાનું બને તો પહેલા ગાય અને કૂતરાની રોટલી કાઢવી ઘરનો કોઈ વ્યક્તિ અથવા મોભી એ રોટલી ગાયને ખવડાવી આવે છે પણ અત્યારે ઇન્ટરનેટનો યુગ છે કોઈની પાસે એટલો સમય નથી હવે પુણ્ય પણ કરવું છે અને સમય પણ નથી એટલે ઘરમાંથી જે જમવાનું રોટલી ભાખરી એ પોલીથીન બેગમાં લઈ જાય છે ગાયને ખાવા માટે જે કુંડી બનાવવામાં આવી હોય છે એટલી પણ તમે સસ્તી લેતા નથી પુણ્ય કરવા નીકળેલા છો એટલી પણ તસદી લેતા નથી કે પોલીથીન બેગમાંથી રોટલી કાઢીને મૂકીએ પોલીથીન બેગ એ કુંડીમાં મૂકી દો છો અને ગાય જ્યારે ખાવા આવે છે ત્યારે રોટલી ભાખરીની સ્મેલ લઈને એ સીધી ખાય છે અને ગાયને તો એ ખબર નથી કે એની ઉપર જે પોલીથીન બેગ છે એ મારે નથી ખાવાની ગાય એની સાથે ખાઈ જાય છે એટલે માલધારીઓ રખડતી ગાયને મૂકે છે કચરાની સાથે ગાયો પોલીથી બેગ ખાય છે જેટલા જવાબદારીઓ માલધારી છે એટલી પ્રજા પણ જવાબદાર છે આ પુણ્યશાળી આત્મા પુણ્ય કરવા નીકળેલા હોય છે જાણે અજાણે એવું પાપ કરી રહ્યા છો કે તમારી નાખેલી પોલીથીન બેગથી ગાયોના મૃત્યુ થાય છે એમના ઓપરેશન કરવા પડે છે અને ત્રીજી છે સરકાર મિત્રો દર વખતે મેં તમને સમજાવ્યા છે કે આ દેશમાં હકીકતમાં દેશને કોઈ ચલાવે આ દેશને અગર હકીકતમાં કોઈ ચલાવે છે તો માત્ર ને માત્ર આ દેશની ન્યાયપાલિકાઓ અને આ દેશના સંધી અધિકારીઓ એ ભ્રમમાંથી બહાર આવી જજો કે આઝાદી પછી કોઈ પણ સરકારે આ દેશ ચલાવ્યો છે આઝાદી પછી હું અત્યારે આ વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધી આ દેશ માત્ર ને માત્ર અદાલતના આદેશોને આધારે જ ચાલી રહ્યો છે કેમ કે રખડતા ઢોરની સમસ્યાને લઈ અને અત્યારે કોર્પોરેશન અને પોલીસની ટુકડીઓ જો રખડતા ઢોરને પકડવા જઈ રહી છે તો આ નીતિનભાઈ પર નીતિનભાઈના કાફલામાં ઘૂસેલી ગાયબ એમને ઈજા કરે છે એ પછી ઉદભવેલી સમસ્યા નહોતી સરકારને ખબર જ હતી કે રખડતા ઢોરને કારણે કેટલા અકસ્માત થાય છે કેટલી જાનમાનને નુકસાન થાય છે પણ વોટ બેંકની ચિંતામાં સરકાર ક્યારેય પગલાં ભરતી ન હતી જ્યારે મીડિયામાં ક્યાંક ભૂલથી બે ચાર અકસ્માત રોજ થઈ જાય ત્યારે બે ચાર વખત મીડિયાવાળા લખે તો કહેવાતી કોર્પોરેશનની ટુકડીઓ આ ઢોરને પકડવા માટે નીકળતી હતી આ ઝુંબેશ અઠવાડિયું દસ દિવસ ચાલે પાછી ઠંડી થઈ જતી હતી હાલમાં ગુજરાત હાઈકોર્ટે જ્યારે લાલ આંખ કરી છે ત્યારે સરકારને નાકનું ટેરું ચડાવીને પણ ગાયો અને રખડતા ઢોરને પકડવાની ફરજ પડી છે હું આ આજે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું આ સવારથી મેં ઘણા વિસ્તારોમાં આ રેકોર્ડિંગ કરવા માટે જાત તપાસ કરી હતી જો જ ગાયો મને રખડતી જોવા મળી હતી એ પણ એકલ દોકલ અને એને પણ પશુ પાલકો પોતાના ઘર તરફ વાળી રહ્યા હતા કેમ કે ઢોર પકડવાની ટીમો શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન ફરી હતી પણ આ ઝુંબેશ શરૂ થઈ છે એને હરખાવાની જરૂર નથી કેમ કે ગુજરાતમાં કોઈ વસ્તુ શરૂ થાય જેટલી ઝડપથી શરૂ થાય છે એના કરતાં પણ બેવડી ઝડપથી આ ઝુંબેશ બંધ પણ થઈ જાય છે યાદ કરો એ દિવસો બે વર્ષ પહેલા વિજય નેહરા જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા તેમણે શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર ગાર્ડનમાં જે રોડ છે બંને તરફ આડે ધડ પાર્કિંગ હતા અને જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી વિજય નેહરાએ ખુદ પોલીસ કમિશનરનું ધ્યાન દોર્યું હતું પોલીસની મદદ લીધી હતી અને આખો રોડ ક્લિયર કરાયો હતો કે શિસ્તબદ્ધ રીતે જ બધાએ પોતાના વાહનો પાર્ક કરવાના છે નહીં તો પોલીસ તમને દંડ કરતી હતી આ ઝુંબેશ સફળ રહી હતી અને એક અઠવાડિયા પછી બધા રેડિયો જોકી અખબારના માલિકો પત્રકારો જાત નિરીક્ષણ કરવા નીકળ્યા હતા અને વિજય નેરાની વાહ વાહ કરી હતી આજે એ જ રોડ પર શું સમસ્યા છે એની એ સમસ્યા બેવડી ગતિથી આવી ગઈ છે કોર્પોરેશને બ્લોક નાખેલા છે પાર્કિંગનો બ્લોક અલગ છે વોકિંગ ટ્રેક અલગ છે સાયકલ ટ્રેક અલગ છે પણ કોઈને ચાલવાની જગ્યા નથી સાયકલની વાત તો ભૂલી જજો આ સમસ્યા છે અને સરકાર હાઈકોર્ટને સારું દેખાડવા માટે પગલા ભરતી હોય છે હવે આ જેટલા બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથે મેં ચર્ચા કરી આ બાબતે એમણે કેટલાક સજેશન મોકલ્યા છે સરકારના સામે મૂકવા માંગુ છું કે હકીકતમાં સરકાર હાઈકોર્ટના કહેવાથી ઝુંબેશ શરૂ ન કરીને ખરેખર પ્રજાને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગતી હોય તો એક સજેશન એક વડીલે આપેલું છે જે આપ સુધી પહોંચાડું છું સરકાર ઈચ્છે તો એનું અનુકરણ કરી શકે છે કેમ કે રખડતા ઢોરને જયારે કોર્પોરેશનના ટુકડી પકડે છે ત્યારે પંદરસો બે હજાર ત્રણ હજાર જેવો કરી અને પછી એ ઢોરને એના માલિકને આપી દેવામાં આવે છે પણ આ સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે એટલી વકરી છે કે ખુદ હાઈકોર્ટને દરમિયાનગીરી કરવી પડી છે તો આમાંથી કાયમી છુટકારો માટે સરકારે કામ કરવું જોઈએ જ્યારે પણ કોઈ ઢોર પકડાય તો એ ગાય ભેંસ જે પણ છે એનો રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ કરો એનો ફોટોગ્રાફ્સ કોમ્પ્યુટરાઇઝ કરો પહેલી વખત ઢોર પકડાય ત્યારે એના માલિક પાંચ હજાર રૂપિયા આપી અને એ ઢોર છોડાવી શકે છે બીજી વખત એનું એ ઢોર પકડાય તો દંડની રકમ પચાસ હજાર કરી લેવામાં આવે અને ત્રીજી વખત જો એ ઢોર પકડાય તો એ ઢોર એના માલિકને સુપ્રત નથી કરવાનું સરકાર સરકારી જમીન ઉપર વાડા તૈયાર કરે અને એ વાડામાં એ ઢોરને રાખે એના માટે કેટલાક બેરોજગારોને રોજગારી પણ મળી જશે એ ઢોરને દોવે અને જે દૂધ નીકળે છે એને ડેરીમાં વેચે અને જે આવક થાય છે સરકારની તિજોરીમાં જમા કરાવો આ સમસ્યામાંથી છૂટવા માટે આનાથી વધારે સારો વિકલ્પ કોઈ જ નથી જો સરકારી જ છે તો આના ઉપર વિચાર વિમર્શ કરી શકે છે હાઈકોર્ટને પણ જણાવી શકે છે વિશ્વાસ રાખો જો આ ત્રણ તબક્કામાં સરકારે કામગીરી કરી તો રખડતા ઢોરની સમસ્યામાંથી કાયમી છુટકારો અમદાવાદ શહેરને મળી જશે પણ સરકારે મનસા રાખવી પડશે નહીં